નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? હું દીપેશ સોલંકી તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં. અને આજે આપણે જે જગ્યાએ આવી ગયા છીએ તે હોટલનું નામ છે શ્રી હોટલ, અને તે ગોંડલ જેતપુર હાઈવે ઉપર આવે છે, જામવાડી જીએડીસીની બાજુમાં. અને ત્યાં આપણે ફેમસ છે વણેલા ગાંઠિયા, જેનું ખૂબ જ પ્રખ્યાત છે અહીં. ઇવન હું પણ જ્યારે રાજકોટથી જૂનાગઢ કે જેતપુર બાજુ જતો હોઉં છું ત્યારે ગાંઠિયા માટે સ્પેશિયલ અહીં જ સ્ટોપ કરું છું. તો આજે આપણે અહીં ટ્રાય કરીશું વણેલા ગાંઠિયા, અને બીજી તેની બે ચાર જાતની ફેમસ આઇટમ છે તે પણ આજે આપણે અહીં ટેસ્ટ કરીશું. તો ચાલો શરૂ કરીએ. ગાંઠિયા છે, સંભારો છે, આ એની લાલ ચટણી, લીલી ચટણી છે, ચિપ્સ છે, સેવ ખમણી, મરચાં, આ ટોમેટો સોસ જે ચિપ્સ સાથે ખાવાનો હોય છે, એ ત્યારબાદ જલેબી છે, અને આ તેનો સ્પેશિયલ મોહનથાળ, અને આ દહીં છે, અને આ બાજુ થેપલા, લાલ ચટણી અને મરચાં. હવે આપણે ગાંઠિયાનો ટેસ્ટ કરીશું. એકદમ પોચા અને નરમ ગાંઠિયા છે. લાલ ચટણી, લીલી ચટણી બે છે. લાલ ચટણી સાથે આપણે ટેસ્ટ કરીશું. ગાંઠિયાનું કામ ખૂબ જ જોરદાર છે. ઇવન હું પણ જ્યારે અમારે જૂનાગઢ કે જેતપુરની રૂટ લેવાની હોય ત્યારે મારો ગાંઠિયા માટેનો સ્ટોપ અહીં જ હોય છે, અને અમે કંઈ નહીં તો કંઈ નહીં ગાંઠિયા અમે અહીંના જરૂર ને જરૂર ખાઈ છીએ. એ સિવાય થેપલા આપણા માટે આવ્યા છે, તેનો ટેસ્ટ કરીશું. એનું કામ પણ ઓકે છે. હવે સિવાય આ જે ચિપ્સ છે તેની એ પણ એકદમ ક્રિસ્પી, કડક અને મરી મસાલાથી ભરપૂર છે. મસાલા જે નાખવામાં આવ્યા છે એ એકદમ મસ્ત છે. અને ત્યારબાદ આ છે તેની સેવ ખમણી. સેવ ખમણી હજી હમણાં જ ચાલુ કરી છે. આનું કામકાજ પણ સુપર છે. હવે આ છે તેની જલેબી. એ પણ બેસ્ટ છે. અને આ દહીં છે તેનું. દહીં આવી રીતે કપમાં આપે છે. હવે ઘણા લોકોને ગાંઠિયા કે થેપલા સાથે દહીં પણ સાથે લેતા હોય છે, તો તેના માટે દહીં પણ રાખવામાં આવેલું છે. તે પણ ઓકે છે. અને ખાસ અહીંની ખૂબ જ ફેમસ આઈટમ, હવે આ લોકોનો ઘરનો બનાવેલો મોહનથાળ, તે પણ અહીં રાખે છે, તે આપણે ટેસ્ટ કરીશું. એકદમ શુદ્ધ અને તાજો બનાવેલો છે, અને સોફ્ટ ચોખ્ખા ઘીમાં બનાવેલો છે. અને આ મોહનથાળ અહીંના જે નામાંકિત લોકો છે તે પણ અહીં લેવા માટે સ્પેશિયલ આવે છે. તો તમે પણ આ જગ્યાએ એકવાર આવો નાસ્તો કરવા માટે, એટલે ગાંઠિયા તમે જરૂરથી ટ્રાય કરજો. અને બીજા ઘણા બધા ઓપ્શન છે ગાંઠિયા સિવાયના, એ પણ તમે ટ્રાય કરી શકો છો. એડ્રેસ છે જેતપુર રોડ, જીઆઈડીસી પાસે, ગોંડલ.
હવે આ ભાઈ અહીંના ઓનર છે એમની સાથે આપણે થોડીક વાતચીત કરીશું. સાહેબ સૌ પ્રથમ નામ જણાવો તમારું. મુકેશભાઈ. મુકેશભાઈ, હવે શું શું આઈટમ રાખો છો તમે એ કહો અમને. ગાંઠિયા રાખી, થેપલા રાખી, લાઈટ ગરમ ગાંઠિયા રાખી, લાઈ થેપલા રાખી, ચિપ્સ રાખી, જલેબી, સેવ પમરી, ત્યાર પછી મોહનથાળ રાખી. બરાબર છે. હવે તમારે અહીંયા બહુ ફેમસ છે ગાંઠિયા, પણ બહુ ફેમસ છે એવું સાંભળ્યું છે. બરાબર છે. 60 વર્ષ છે મોહનથાળનું કામ ચાલુ છે. બરાબર છે. હવે ગાંઠિયામાં સાહેબ બહુ નામ સાંભળ્યું તમારું, તો એવી શું ખાસિયત છે તમે એ જરાક અમને જણાવો. ખાસિયત અમે સારો માલ વાપરી, શુદ્ધ માલ વાપરી, વસ્તુ સારી થાય. બરાબર છે. અને આપણે આ નાસ્તો કરવા માટેનો આપણે ટાઈમ શું છે? ટાઈમ 24 કલાક. 24 કલાક. 24 કલાક ગાંઠિયા થેપલા બધું ચાલુ જ હોય છે 24 કલાક. બરાબર. હોટલનો ટાઈમ રાતના 12 વાગ્યા. બરાબર છે. જમવા માટેના 12 વાગ્યા. અને આપણે અહીં આવવું હોય તો એડ્રેસ શું જણાવવાનું? જામવાડી પેટ્રોલ પંપ, નેશનલ હાઈવે. બરાબર. હવે નાસ્તાની આઈટમ તો તમે રાખો જ છો. બરાબર. હવે એ સિવાય આપણે હોટલમાં જમવામાં શું શું મળે છે? ગુજરાતી છે, કાઠિયાવાડી છે. ગુજરાતી, કાઠિયાવાડી, ચાઇનીઝ, પંજાબી. બરાબર. ટૂંકમાં બધી જ જાતની આઈટમ અહીં મળી જાય છે એમ ને? ગેસ્ટ હાઉસ છે. બરાબર છે. એ સિવાય ગેસ્ટ હાઉસની પણ વ્યવસ્થા? ગેસ્ટ હાઉસની વ્યવસ્થા છે. સારું. દર્શક મિત્રો, નાસ્તાની પણ વ્યવસ્થા છે, જમવાની પણ વ્યવસ્થા છે, અને એક સાથે તમારે અહીં રોકાવવું હોય ગેસ્ટ હાઉસની પણ વ્યવસ્થા છે, તો એકવાર જરૂરથી આવી જાજો. થેન્ક યુ સર. ફરી મળશું એક નવા વિડીયો સાથે, એક નવી જ આઈટમ સાથે. ત્યાં સુધી આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ. બાય બાય મિત્રો.